પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જાહેરાત કરી હતી કે યોજના આયોગને ખતમ કરીને એક નવો આયોગ બનાવવામાં આવશે. નવા આયોગની રચના પછી પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે નવો આયોગ ભારતની બહુરૂપતા અને બહુલતાને દર્શાવશે. નીતિ આયોગના માધ્યમથી અમે બધાનો વિકાસ કરી શકીએ છીએ. ભૂતકાળમાં હું એક મુખ્યમંત્રી રહી ચૂક્યો છું અને રાજ્યના પરામર્શથી વધારે માહિતગાર છું અને આ સૂચનો નીતિ આયોગ માટે સારા છે. ઉલ્લેખનીય છે કે નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે. સાથે જૂના આયોગની જેમ નીતિ આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી રહેશે અને ગવર્નિંગ કાઉન્સિલમાં બધા મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર હશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, નવી દિલ્હી.